કેમ છો બધા? મજા માં તો દિવાળી સ્પેશિયલ સિરીઝ તમને કેવી લાગી મને ફટાફટથી કમેન્ટ કરો, કેમ કે આપણે ડે 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 વાઇઝે નવી નવી અપડેટ આપતા રહીએ છે. તો એના માટે પણ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો થમ્સ અપ આપી દેજો વિડીયોને. તો પહેલા દિવસે આપણે બનાવ્યા હતા લચ્છા ફણસી પૂરી, બીજા નંબરે હતું શક્કરવાળા. કોને કોને ખાધા અને કોને કોને ટ્રાય કર્યા જરૂરથી કહેજો. અને આજે આપણે બનાવીશું સિંગ ભજીયા, જેને કહીએ તો સિંગ ભુજિયા. તો ચાલો બનાવી લઈએ આજે આપણે સિંગ ભુજિયા, જે છે દિવાળી સ્પેશિયલી. ચાલો તો ચાલો બનાવી લઈએ આપણે સિંગ ભજીયા. તો સિંગ ભજીયા બનાવવા માટે અહીંયા લઉં છું બાઉલ, ને બાઉલની ઉપર મેં મૂકી છે એક ચાયણી, અને એમાં આપણે એડ કરીશું આ છે મગફળીના દાણા. તો જો મોટા લેજો, નાના ના લેતા, આટલી સાઇઝમાં બરાબર છે, કોટિંગ થશે એટલે મજા આવશે ખાવાની. તો આને આપણે ગળણીમાં એડ કરું છું, અને આને આપણે ચોખ્ખા પાણીથી એને ધોઈ દેવાના છે. પલાળવાના નથી, ખાલી એને પલાળીને એને મૂકી નથી રાખવાના, આને ખાલી સહેજ નામ ભરના જ ખાલી એને પલાળવાના છે, અને પછી આને કોરા કરવા મૂકી દેવાના છે. તો આને આપણે સાઈડ પર મૂકી દઈએ, અને આનું આપણે બનાવી લઈએ મસાલો. તો ચાલો બનાવી લઈએ આપણે સિંગ ભજીયાનો મસાલો. તો એના માટે એક કપ જેટલું બેસન લઉં છું અને એક બાઉલમાં એડ કરી દઉં છું. ત્યાર પછી એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ. ત્યાર પછી લઉં છું 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર, 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી કારા મરીનો પાવડર, 1 ચમચી જેટલું મરચું. તો મરચું તમે સ્ટાર્ટિંગમાં વધારે એડ ના કરતા, ભલે તમને તીખું ખાવાની ઈચ્છા હોય તો પણ, કેમ કે પછી આપણા સિંગ ભજીયા થઈ જશે કારા. તો આ છે આપણે ગરમ મસાલો, ટેસ્ટ પૂરતું મીઠું, અને ચપટી હિંગ. તો બધું આપણે સરસ રીતેથી મિક્સ કરી લઈએ. તો કમ્પ્લીટ રીતેથી મિક્સ થઈ ગયું બધું. તો હવે આપણે જે પલાળ્યા હતા, એટલે પલાળવાના હતા મૂક્યા, ખાલી આને ધોયા હતા, એ બિયા મગફળીના એડ કરીશું. અને આપણે આને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે આમાં એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલું તેલ, અને ફટાફટથી કોટિંગ કરી લઈએ આપણે. તો હવે આપણે આમાં એડ કરીશું થોડુંક જ પાણી, એટલે જોવા જઈએ તો 1 ટેબલસ્પૂન જેટલું જ પાણી. તો આ રીતેનું આપણે કોટિંગ કરી લેવાનું છે. તો જો પરફેક્ટ થઈ ગયું છે ને, જો તમારાથી ભૂલથી પાણી વધારે પડી જાય તો ટેન્શન ના લેતા, હું તમને આગળ એની પ્રોસેસ કહું. તો આને આપણે 10 મિનિટ સુધી આરામ આપવા મૂકવાનો છે. તો આને 10 મિનિટ આરામ મળે ત્યાં સુધી હાથ બાદ આપણે બધા ધોઈ લઈએ. તો આને આરામ કરવા મૂકી દઈએ. તો 10 મિનિટ થઈ ગઈ, આને કમ્પ્લીટ રીતેથી આરામ મળી ગયો. તો હવે આપણે આના ઉપર સ્પ્રિંકલ કરીશું ચોખાનો લોટ. તો હવે આપણે આને ફટાફટ મિક્સ કરી લઈએ. તો કમ્પ્લીટ રીતેથી કોટિંગ થઈ ગયા છે આપણા સિંગ ભજીયા. તો આને આપણે તળી લઈશું ફટાફટથી. તો આપણું તેલ થઈ ગયું છે ગરમ. તો આપણે સિંગ ભજીયાને આ રીતેથી એક જારામાં મૂકીને આ રીતેથી આપણે
એડ કરવાના રહેશે, તો ફટાફટથી બીજા એડ કરી લઉં. તો આપણા સિંગ ભજીયા રેડી થઈ ગયા છે. તો આપણે કરી લઈશું ગેસ બંધ અને આને નીકાળીને પછી હું તમને આગળ કહું કે શું કરવાનું છે. પ્લેટિંગની વાર છે. તો આપણે સિંગ ભજીયાને તેલમાંથી નીકાળી દીધા છે અને આ છે લાલ મરચું અને સંચન પાવડર. તો આને આપણે મિક્સ કરી લઈશું. તો તમને સ્ટાર્ટિંગમાં મેં નહોતું કીધું કે મરચું માવો જે બનાવો મસાલો એનો એમાં ઓછું રાખજો. જો એના લીધે કમ્પ્લીટ થઈ ગયું, જો વધારે રાખશો ને તો તમારા સિંગ ભજીયા કારા થઈ જશે. તો આના ઉપરથી હવે આપણે તીખાસ એડ કરીશું. તો જો જેને વધારે તીખાસ એડ હોય તો આ સ્ટેજ ઉપર એને તીખાસ માટે કરજો અને આ સિંગ ભજીયાને છે ને ગરમ ગરમ જ કરજો જેથી મસાલો ચોંટી જાય. તો હવે આપણે આને મિક્સ કરી લઈએ. તો અવાજ સાંભળી શકો છો કે કેટલા ક્રિસ્પી થઈ ગયા છે. તો ફટાફટથી હું આને પ્રોસેસ કરી લઉં. તો રેડી થઈ ગયા. તો આને થોડાક ઠંડા થવા દઈએ પછી આપણે કરીએ પ્લેટિંગ. તો ચાલો કરી લઈએ આપણે પ્લેટિંગ. તો પ્લેટિંગ કરવા માટે લઈ લઉં છું એક સરસ મજાનો ડિઝાઇન વાળો બાઉલ અને એમાં એડ કરી દઈએ આપણે સિંગ ભજીયા. તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એના ઉપર મૂકી દઈશું લીલું મરચું. વાહ શું સરસ લાગે છે. અને એના ઉપર આપણે મૂકી દઈશું લીંબુની એક સ્લાઈસ. તો રેડી થઈ ગયા આપણા સ્પાઈસી સ્પાઈસી સિંગ ભજીયા. તો યાર એવું કહું છું કે ટેન્શન ના લેવાનું, થોડું કોટિંગ નીકળી જાય ને તો પણ, કેમ કે આપણે ઘરનું વસ્તુ બનાવીએ છીએ ને તો ઘરમાં હંમેશા ચોખ્ખું બને છે. બહાર બધા મશીનોથી બનાવે છે એટલે એવું નહીં કહેવાનું કે ભાઈ આ તો કેટલું પરફેક્ટ છે. તો યાર મશીન છે, આપણે માણસ છે, તો માણસની હંમેશા પ્રેમ અને ટેસ્ટ હંમેશા આવે છે ખાવામાં. મશીનમાં નહીં આવતો, આવતો હોય તો એ વાંધો નહીં, પણ ટ્રાય કરજો. આ દિવાળી ઉપર તમારા મહેમાનને કહેજો કે લો મસ્ત સિંગ ભજીયા અને આપો એના જોડે ચા, મજા આવશે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધ્યાન રાખજો તમારું અને તમારી ફેમિલીનું. બાય બાય.